ચોટીલાના ડુંગરની તળેટી વિસ્તારમાં નૈસર્ગિક વાતાવરણમાં માનવતા માટે યોગના સૂત્ર સાથે 8મો વિશ્વ યોગ દિવસ ઉજવાયો. વિશ્વભરમાં કોરોના કાળ પછી લોકો પોતાના સ્વાસ્થ્ય બાબતે જાગૃત બન્યા છે. તેવા સમયે વિશ્વ આખાને આપણી સનાતન સંસ્કૃતિના યોગ દ્વારા જે પરિણામો મળ્યા છે, જેનાથી દેશ જ નહીં વિદેશોમાં પણ યોગાભ્યાસ પ્રચલિત થયો છે. આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 8મા વિશ્વ યોગ દિવસની ઉજવણી ચોટીલા ડુંગર તળેટી વિસ્તારમાં નૈસર્ગિક વાતાવરણમાં ચોટીલા કોર્ટના જજ ડેપ્યુટી કલેક્ટર પ્રિયંકુમાર ગર્જર, ચોટીલા મામલતદાર, દેસાઈ મામલતદાર, કચેરી સ્ટાફ, ચીફ ઓફિસર, રાજકીય આગેવાનો, સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ, તાલુકા આરોગ્ય વિભાગ, નગરપાલિકા સ્ટાફ સહિત શહેરીજનો ઉપસ્થિત રહી યોગ કરીને ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆતમાં લાઈવ સ્ક્રીન પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વક્તવ્ય બાદ યોગ ઇન્સ્ટ્રક્ટર નયનાબહેન રાણા અને તેમની ટીમ દ્વારા પ્રાણાયામ અને યોગ કરાવી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જગદીશી ઝાલા, ZSTV, ચોટીલા. મારું નામ ઝાલા દત્તરા છે, જગદીશી ઝાલા છે અને હું સંતોષ સંસાર સ્કૂલમાં ભણું છું. આજે વિશ્વ યોગ દિવસના ચોટીલા ડુંગર પર ઉજવવામાં આવ્યો હતો અને અમને ખૂબ જ આનંદ થયો. અમને મોદી સાહેબને કહે છે કે બીજી વાર ઉજવો. અને તમે ક્યાં ક્યાં યોગ કર્યા છે? અનુલોમ વિલોમ, કપાલભાતી, પદ્માસન. કેવો યોગ કરતા તમને કેવો આનંદ આવ્યો છે?